એમાં જો માતા પિતાને વિદેશમાં દીકરીને પરણાવવાની ઘેલછા હોય તો માતા પિતાએ પ્લેન લીધી કે અને યુવાને જે શિક્ષણ લીધેલું હોય છે એ શિક્ષણનો તમામ ખર્ચ પણ દહેજમાં આપવો પડે છે, કારણ કે ઉચ્ચ કુળમાં પરણાવે એટલે ઉચ્ચ કુળની માગણીઓ પણ એવી ઉચ્ચ પ્રકારની હોય છે. દીકરીને વિદેશમાં મોકલવાના વિઝાનો ખર્ચ, ટિકિટનો ખર્ચ, કદાચ યુવક છે ડોક્ટર થયેલો હોય તો વિદેશમાં તેને હોસ્પિટલ બંધાવી દેવી એ પણ દીકરીના માતા પિતાને જવાબદારી બની જાય છે. એટલે દહેજ પ્રથાના દૂષણને જન્મ આપનારી જો કોઈ પ્રથા હોય તો તે છે કુલીનશાહી. ઉચ્ચ કુળમાં પરણાવવા અને અમેરિકન ડોલર કે ડોલરિયા દેશમાં દીકરીને પરણાવવાની થાય ત્યારે ભારોભાર દહેજ પણ માતા પિતાએ આપવું પડે છે. એવા ઘણા બધા અભ્યાસો સમાજશાસ્ત્રીઓએ કરેલા છે કે કુલીનશાહીનું દૂષણ છે દહેજ પ્રથા. બીજો પ્રકાર છે દિયરવટુ, જેઠવટુ અને સાડીવટુ. માની લો કે કોઈ પણ સ્ત્રીનો પતિ અકસ્માતે અવસાન પામે તો એવી સ્ત્રી પોતાના દિયર સાથે લગ્ન કરે એને દિયરવટુ કહેવામાં આવે છે. અકસ્માતે પતિનું અવસાન થાય અને પતિના મોટા ભાઈ સાથે લગ્ન કરે તો તેને જેઠવટુ કહેવામાં આવે છે. અને કોઈ પણ પુરુષ અકસ્માતે વિધુર થાય અને પત્નીનું અવસાન થાય તો પત્નીની નાની બહેન સાથે લગ્ન કરે એને કહેવામાં આવે છે સાળીવટુ. હવે ભારતમાં આ પ્રથા શા માટે અસ્તિત્વમાં આવી તો પરિવારમાં બાળકોનો પ્રશ્ન છે પરિવારમાં સોલ્વ થઈ જાય, એટલે કે પરિવાર બાળકો વાળો હોય તો એવા પરિવારના બાળકો રજની ના પડે એટલા માટે કાં તો પરિવારનો પુરુષ એટલે કે દિયર એવી સ્ત્રી વિધવા સ્ત્રી સાથે લગ્ન કરવા તૈયાર થાય છે, સ્ત્રીનો જેઠ લગ્ન કરવા તૈયાર થાય છે જેથી કરીને પરિવારના બાળકો પરિવારમાં જ સચવાય છે. અને આવી કોઈ પણ સ્ત્રીનું મૃત્યુ થાય છે તો સ્ત્રીની નાની બહેન આવા પતિ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે જેથી કરીને બાળકો પરિવારમાં જ સચવાય છે. એટલે બાળકો અને મિલકતનો પ્રશ્ન વિકટ ના બને એટલા માટે ભારતમાં આવી લગ્ન વ્યવસ્થાને પણ વૈકલ્પિક સ્વરૂપે સ્વીકારેલી છે, દિયરવટુ, જેઠવટુ અને સાળીવટુ. હવે છેલ્લો પ્રકાર છે પિતરાઈ લગ્ન. પિતરાઈ લગ્ન એટલે ઘણી જ્ઞાતિમાં એવો રિવાજ પ્રવર્તે છે કે જેમાં નજીકના રક્ત સંબંધીઓ જ લગ્ન સંબંધથી જોડાઈ શકે, એટલે પિતૃ પક્ષે ફોઈબાના સંતાન અને માતૃ પક્ષે મામાના સંતાન આપસ આપસમાં લગ્ન સંબંધથી જોડાઈ શકે એવો નિયમ એટલે પિતરાઈ લગ્ન. ટૂંકમાં નજીકના રક્ત સંબંધીઓ મળે તો પહેલી પસંદગી પહેલી અગ્રતા એને આપવી પડે અને આવા રક્ત સંબંધીઓમાં કોઈ પરણવા લાયક પાત્ર ન મળે તો જ તે અન્યમાંથી જીવનસાથીની પસંદગી કરે આવો નિયમ એટલે પિતરાઈ લગ્ન. વિદ્યાર્થીની બહેનો અહીંયા લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ત્રણ ધોરણો ભણી ગયા છીએ, ત્રણેયના અર્થ કરી લો એટલે જવાબ પૂર્ણ થઈ જાય. ટૂંકા પ્રશ્ન માટે પણ કુલીનશાહી એટલે શું, દિયરવટુ એટલે શું, જેઠવટુ એટલે શું, સાળીવટુ એટલે શું, એટલે શું આવા ટૂંકા પ્રશ્ન પૂછાય અને પિતરાઈ લગ્ન એટલે શું, આ ત્રણ પ્રશ્નના ટૂંકા ટૂંકા જવાબ કરી લો તો મોટો પ્રશ્ન તૈયાર થઈ જાય. આમાંથી ટૂંકા પ્રશ્ન પણ તૈયાર થઈ જાય છે, પાકા કરી લખવાની પ્રેક્ટિસ રાખવાની છે અને હોમવર્કમાં